નમસ્કાર મિત્રો, વનિતાની વાનગીમાં આપ સબનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ બટેટામાંથી બનતા નવા નાસ્તાની રેસીપી. તો ઓછા જ સમયમાં અને ઘરમાં બધાને ભાવે તેવો ટેસ્ટી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. નવી રીતે બટેટાનો ચટપટો નાસ્તો બનાવવા મેં અહીંયા 2 નંગ જેટલા બટેટાને કુકરમાં બાફી અને ઠંડા કરી લીધેલ છે. હવે બટેટાને એકદમ સારી રીતે મેશ કરી લઈએ. અહીંયા બાફેલા બટેટાની ખમણી પણ શકો છો, અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બટેટાના કોઈ પણ જાતના મોટા કણ ન રહે અને તે એકદમ સારી રીતે મેશ થઈ જાય. તો તમે જોઈ શકો છો બટેટા એકદમ સારી રીતે મેશ થઈ ગયા છે. હવે તેને સાઈડમાં મૂકી આગળની પ્રોસેસ કરી લઈએ. તો મિક્સર જારમાં 6 થી 8 પાલકના પાન એડ કરીશું, સાથે જ બરફનો એક ટુકડો એડ કરી પાલક પ્યુરી બનાવી લેશું. હવે 3 ચમચી જેટલી પાલકની પ્યુરી મેશ કરેલા બટેટામાં એડ કરીશું. હવે તેમાં 1/2 ચમચી મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 કપ આરારોટ. આરારોટની જગ્યાએ ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો. હવે તેને હાથ વડે મિક્સ કરી લેશું. હવે તેમાં લડ્ડુ જેટલું મિશ્રણ લઈ લુવા બનાવીને ચકલા પર રોટલીની જેમ વળી લેશું. અને હા, પાતળું નથી વણવાનું, મીડિયમ જ વણવાનું છે. હવે સાઈડમાંથી કિનારી કટ કરી લેશું. હવે કાંટાવાળી ચમચીની મદદથી તેને હળવા હાથે દબાવી અને રેખાઓ બનાવી લેશું. જો ચમચી ચોટી જાય તો સૂકા લોટમાં બોળીને દબાવો. હવે 1-1 ઇંચમાં કટ કરી તેનો શેપ આપી દેશું. તમે તમારી મનપસંદ શેપ આપી શકો છો. તો અહીંયા મેં બધા પાસ્તા બનાવી લીધા છે. હવે તેને સ્ટીમ આપીશું. તો અહીંયા મેં પહેલેથી જ ગરમ પાણી કરવા મૂક્યું હતું. તેમાં 1/2 ચમચી મીઠું અને 1 ચમચી તેલ નાખીશું. હવે તેમાં બનાવેલા પાસ્તા એડ કરીશું. અને ધ્યાન રાખો કે જ્યારે પાણી ઉકળતું હોય ત્યારે જ નાખો. અને બીજી વાત કે પાસ્તા નાખીને તરત જ ચમચ ન હલાવો, થોડું પાકવા દો. તો મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ રહેવા દેશું. 4 મિનિટ પછી આપણો નાસ્તો બફાઈ ગયો છે. હવે તેને ગરમ પાણીમાંથી કાઢીને ઠંડા પાણીમાં મૂકીશું. હવે 1 કડાઈમાં 1 ચમચી તેલ નાખીશું અને 1/2 ચમચી જેટલું ક્રશ કરેલું લસણ નાખીશું, જ્યાં સુધી તેનું કાચુંપણું નીકળી ન જાય ત્યાં સુધી. હવે 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ નાખી સારી રીતે મિક્સ કરી લેશું. હવે પાસ્તા એડ કરીશું. થોડું મીઠું અને 1/2 ચમચી ચાટ મસાલો અને લાસ્ટમાં લીલા ધાણા એડ કરી મીડિયમ ફ્લેમ પર સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો ઘરમાં બાફેલા બટેકા પડ્યા હોય તો તેને ઝટપટ આ રીતે પાસ્તા બનાવી લેજો. અને બાળકોને તો બહુ જ ભાવશે. તો તમે પણ આ રેસીપી એકવાર જરૂર બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં શેર કરો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.